તો અમદાવાદમાં ટ્રાફિક પોલીસ ફરી સક્રિય થઈ ગઈ છે અને શહેરમાં ઠેર ઠેર કરેલી ટ્રાફિક ડ્રાઈવ બાદ હવે દબાણો હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, જેમાં જુહાપુરા વિસ્તારમાં અને લાલ દરવાજા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદ શહેરમાં જે ટ્રાફિક સમસ્યા જે છે તે દિવસે ને દિવસે વકરી હતી, તેની પાછળ ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર જે દબાણો કરવામાં આવ્યા હતા તે કારણભૂત હોવાનું સામે આવતા જ એએમસી અને ટ્રાફિક વિભાગે જે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી અને ત્યારબાદ શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક ડ્રાઈવ બાદ હવે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે જ આજે જુહાપુરા વિસ્તારમાં અને લાલ દરવાજા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે અમદાવાદ શહેરના જે જુહાપુરા અને લાલ દરવાજા વિસ્તાર જે છે ત્યાં એમસીનું જેસીબી મશીન જે છે તે કાર્ય કરી રહ્યું છે અને ગેરકાયદેસર જે પણ દબાણ જે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે તે તમામ ગેરકાયદેસર દબાણ જે છે તે દૂર કરાવવામાં આવી રહ્યા છે। તંત્રની ખૂબ જ કામગીરી જે સારી છે, લોકો પણ આ કામગીરીની સરાહના કરી રહ્યા છે અને દબાણ હટાવની જે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ટ્રાફિક ડ્રાઈવ જે હાથ ધરવામાં આવી છે તે ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ ગુજરાત માટે ટ્રાફિક ડ્રાઈવ બની રહી છે। ત્યારે આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા આયુષે। આયુષે, હાલ જો જે ટ્રાફિક ડ્રાઈવ હતી ત્યારબાદ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે અમદાવાદના કયા કયા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ છે? જી બિલકુલ ભક્તિ, જે રીતે છેલ્લા ઘણા દિવસોથી ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે તો સાથે જ એએમસી જે છે તે જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરી રહી છે, જેના ભાગરૂપે આજે વહેલી સવારથી જ એએમસી અને શહેર ટ્રાફિક પોલીસ જે છે તે કામગીરીમાં લાગી ગઈ છે। આજે વહેલી સવારથી જ જે સરખેજથી જે ગઈકાલે જે ડ્રાઈવ નીકળી હતી જે દબાણ હટાવવાની તે આજે જુહાપુરા વિશાલા થઈને પોતાનું જે કામ છે તે કરી રહી છે, ગેરકાયદેસર જે બાંધકામો છે તેને દૂર કરી રહી છે। તો બીજી બાજુ જે ટ્રાફિક તંત્ર છે તે હાલ લાલ દરવાજા વિસ્તારમાં જે ખુમચા અને લારીવાળા આવેલા છે ત્યાં આગળ તે પોતાનું કાર્યરત કરી રહી છે અને ત્યાં જે ગેરકાયદેસર રીતે દબાણ કરી રહ્યા છે તે તમામ લોકોને દૂર કરી રહી છે, તે સાથે જ એક્શન લઈ રહી છે અને જે કલમો લાગે છે ગેરકાયદેસર દબાણોની તે લગાવી અને પોતાનું કામ કરી રહી છે। તો આ જે કામગીરી છે તેને જે શહેરીજનો છે તેનો પણ ખૂબ સારો એવો સહયોગ મળી રહ્યો છે। જી આયુષી, શહેરીજનોનો તો ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે આ કામગીરી દરમિયાન, તો આજે અમદાવાદના પર્ટિક્યુલર કયા વિસ્તારમાં કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે? આજે જે ગઈકાલે જે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તે જ આગળ જઈ રહી છે, કારણ કે આટલા મોટા પ્રમાણમાં જે ગેરકાયદેસર દબાણો આવી રહ્યા છે તે એક દિવસમાં દૂર કરી શકવું તે શક્ય નથી। તેથી જે સરખેજથી ગઈકાલે જે દબાણ એએમસીના દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ હતી તે હાલ જુહાપુરા વિસ્તાર પહોંચી છે અને ત્યારબાદ આગળ વિશાલા સુધી પહોંચશે અને આ જે દબાણની કામગીરી સરખેજથી છે તે એલિસ બ્રિજ સુધી જવાની છે। જી જી, અમદાવાદ શહેરમાં જે લાલ દરવાજા વિસ્તાર છે તે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે અને ત્યાં ભરચક રહેતો હોય છે, કાયમ ટ્રાફિક રહેતી હોય છે, તો ત્યાં પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, કેવા પ્રકારના ત્યાં કામ થઈ રહ્યા છે? બિલકુલ, જે રીતે લાલ દરવાજા વિસ્તાર છે તે ખૂબ જ ભરચક માનવામાં આવી રહ્યો છે, આ માનવામાં આવે છે જે લાલ દરવાજા વિસ્તાર છે તે જે રોડ ઉપર જે પાથરણા વાળા આવેલા છે તે તમામ લોકોને આજે વહેલી સવારથી જે શહેર ટ્રાફિક પોલીસ એ લોકો દૂર કરી રહી છે। જી જી, તો પાથરણાવાળા જે છે તેમને હટાવવાની ત્યાં પ્રક્રિયા ચાલુ છે, તેમનો સપોર્ટ કેવો મળી રહ્યો છે ટ્રાફિક પોલીસને? એ લોકો તો પોલીસની હાલ બીને ભાગદોડ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે કઈ રીતે જે પાથરણાવાળા છે તેમાં ભાગદોડ મચી ગઈ છે, કારણ કે એકાએક જ જે ટ્રાફિક પોલીસ છે તે આવીને દબાણો હટાવવા આવી ગઈ છે, ત્યારે જે તેમને જે ધંધો જે જમાઈ રાખેલો હોય છે જે તે બધું લઈને તે આમથી આમ ભાગદોડ કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક તેમને એવું લાગી રહ્યું છે કે તેમનો જે ધંધો રોજગાર છે તે છીનવાઈ રહ્યો છે। જી, તો ક્યાંક ને ક્યાંક પાથરણવાળાને એવું લાગી રહ્યું છે કે તેમનો ધંધો રોજગાર જે છીનવાઈ ગયો છે આ ટ્રાફિક ડ્રાઈવ અને દબાણ હટાવવાના પગલે, તો તેઓમાં હાલ કેવો માહોલ પ્રવર્તી રહ્યો છે, તંત્ર પ્રત્યે તેમનું શું કહેવું છે? તેઓ રોજે રોજ જે છે તે પોતાની વિવિધ માંગણીઓ સાથે રેલી પણ કાઢી રહ્યા છે, તો આવેદન પત્ર પણ આપી રહ્યા છે, તો હવે આજે તે શું એક્શન લેશે તે જોવું રહ્યું। જી આયુષે, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।